नमस्कार, हूँ आनंद शुक्ला आपनु लक्षवेदनी अंदर स्वागत करू छू। आपनो देश दुनिया में लोकशाही जननी गणाय छे। आ देशनी अंदर आजादी पछी मल्टी पार्टी डेमोक्रेसी सिस्टम स्वीकारवामां आवी छे। पण 1951-52 में पहली लोकसभा की चूंटणी थई, त्यारथी लई अत्यार सुधी 2019 लोकसभा चूंटणी अने आगामी लोकसभा चूंटणी ए सिवाय विधानसभाओनी चूंटणी, स्थानिक स्वराज्यनी चूंटणीओ, ग्राम पंचायतनी चूंटणीओ, लागे छे देश आखो चूंटणीमां फसायेलो छे। अने देश चूंटणीमां एटला माटे फसायेलो लागे छे कारण के आम तो 5 वर्षे चूंटणी थवी जोईए, पण देशमां कोई ने कोई समय कोई ने कोई चूंटणी कोई ने कोई भागनी अंदर चालती होय छे। डेमोक्रेसी लोकशाही ए टोळाशाही नथी, पण जे प्रकारनी सिस्टम आपणे त्यां चाली रही छे अने आपणे चलावी रह्या छीए, ए सिस्टमनी अंदर टोळाशाही जाणे अजाणे उभी पण थई रही छे, पारावार खर्च थई रह्यो होय छे। आवा संजोगोनी अंदर संसदनुं विशेष सत्र बोलावाई रह्युं छे अने चर्चा छे के वन नेशन वन इलेक्शन, एना संदर्भे कोई बिल लावामां आवशे। आ बिलथी देशने शुं फायदो, देशना लोकोने शुं फायदो, देशनी लोकशाहीने शुं फायदो, देशनी लोकशाहीने शुं नुकसान, आ मुद्दे चर्चा करवा माटे आपणी साथे स्टूडियोमां उपस्थित छे डॉक्टर ऋत्विज पटेल, भाजपना नेता छे, वासुदेवभाई पटेल राजकीय विश्लेषक छे, अने आपणी साथे डॉक्टर निकुल पटेल छे कांग्रेसना नेता छे। आप त्रणेयनु स्वागत छे। सौथी पहेलो सवाल ऋत्विजभाई आपने, लोकसभानी चूंटणीने 1 वर्ष जेटलो ओछो समय बाकी छे, शियाळु सत्र आवानुं छे, એ પહેલા G20 બેઠક સમાપ્ત થાય અને એ પછી 18 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટેનો કોઈ ઉદ્દેશ્ય તમે જો ફોડ પાડી શકો, આ પોલિટિકલ ઉદ્દેશ્ય છે કે દેશ માટેનું કોઈ બહુ મોટું કામ કરવા જઈ રહ્યા છો આપ? જો આજે જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી કે 5 દિવસ નું વિશેષ સત્ર 18 થી 22 તારીખની વચ્ચે બોલાવવામાં આવ્યું છે, પરંતુ હજુ એનો એજન્ડા શું છે, એમાં કયા પ્રકારની ચર્ચાઓ થવાની છે, કયા પ્રકારના બિલ લાવવાના છે, એની જાહેરાત બાકી છે। એટલે આ અને સવારથી જ એક મીડિયાના માધ્યમોથી અને સોશિયલ મીડિયામાં એક વાત શરૂ થઈ કે વન નેશન વન ઇલેક્શન બાબતે સત્ર બોલાવવામાં આવી રહ્યું છે। તો પહેલા તો હું આપના ચેનલના માધ્યમથી સ્પષ્ટ કરવા માંગુ છું કે એવું કંઈ ઓફિશિયલ જાહેરાત હજુ થઈ નથી। એક તો આ વન નેશન વન ઇલેક્શનને લઈને પણ હજુ કોઈ ઓફિશિયલ જાહેરાત આવી નથી, અને આ સત્ર એના માટે વન નેશન વન ઇલેક્શન માટે બોલાવવામાં આવ્યું છે એવું પણ કંઈ એક તર્કસંગત લાગતું નથી। પરંતુ કુલ મળીને જ્યારે આ વાતની ચર્ચા શરૂ થઈ છે ત્યારે વખતો વખત આ મુદ્દો ચર્ચામાં આવતો રહ્યો છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ બાબતને લઈને અનેક વખત સંસદમાં અને સંસદની બહાર આ વિષય ઉઠાવી ચૂક્યા છે, અને એની પાછળ કેટલાક તર્ક પણ છે। તમે જોશો કે તમે જ તમારી વાતની પ્રસ્તાવના મુકતી વખતે કહ્યું કે ચૂંટણી 5 વર્ષે એકવાર આવે છે, પરંતુ આ સમયની વિસંગતતાને કારણે એવું બને છે કે દેશના કોઈ ને કોઈ ભાગમાં કોઈ ને કોઈ ચૂંટણી એ સતત ચાલ્યા કરતી હોય છે। એ સંસદની ચૂંટણી હોય તો પણ, ભલે વિધાનસભાની ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય, તો એ સતત ચૂંટણીની પ્રક્રિયા એ દેશમાં ચાલતી રહે છે। આપણા ગુજરાતની વાત કરીએ તો ગયા વર્ષે આપણે ડિસેમ્બરમાં વિધાનસભાનું ઇલેક્શન પૂરું થયું, હજુ એ ઇલેક્શનમાં પૂરું થાય અને બધા લોકો પોતાના કામે વળગે ત્યાં તો 1.5 વર્ષમાં જ લોકસભાની ચૂંટણી આવી જાય છે। લોકસભાની ચૂંટણી પતે એના 1.5 વર્ષ પછી ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે, અને એ ચૂંટણીઓ પતે એના 2 વર્ષમાં ફરીથી વિધાનસભાની ચૂંટણી આવે છે। એટલે ગુજરાતની વાત કરીએ તો 1.5 વર્ષે સતત લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગુજરાતમાં આવતી રહે છે। આવું લગભગ દરેક રાજ્યોમાં છે કે કોઈ ને કોઈ સમયે ત્યાં કોઈ ને કોઈ પ્રકારની ચૂંટણી ચાલ્યા કરે છે। આના કારણે એક તો આચારસંહિતાના લીધે ખૂબ મોટો સમય એ પ્રચાર માધ્યમમાં વપરાય છે, એટલે એ વખતે નીતિ વિષયક નિર્ણયો નથી લઈ શકાતા, વિકાસના કામોને ક્યાંક ને ક્યાંક ત્યાં બ્રેક લાગે છે, સાથે જ બહુ બધો ખર્ચો
એ ચૂંટણી પંચને આ દેશના રિસોર્સિસને થાય છે, ખૂબ બધા માનવ કલાકો પણ આ પ્રક્રિયામાં એમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કુલ મળીને જો બધા જ લોકો સંમત થતા હોય અને આ દેશમાં એક જ વખત ચૂંટણી એવી વાતને જો બધા સ્વીકાર પણ કરતા હોય તો મને લાગે છે કે દેશ માટે ખૂબ પ્રગતિકારક પગલું રહેશે. એને કોઈ રાજનીતિનો રંગ આપવાના બદલે આ દેશને વિકાસની ગતિમાં કઈ રીતે ઝડપ વધુ લાવી શકાય અને કઈ રીતે આ ઇલેક્શનના હર્ડલ્સને આપણે ટાળી શકીએ એ દિશામાં ખુલીને ચર્ચા કરવી જોઈએ. પણ ફરી એક વખત આપના ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે વન નેશન વન ઇલેક્શન અને સંસદનું જે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે એ બંને વચ્ચે કોઈ સંબંધ નથી. ઓકે ઋત્વિજભાઈ, સંસદમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહેલી એક વાત મને યાદ આવે છે. એમણે કહ્યું હતું કે હું 4 વર્ષ કામ કરીશ અને ચૂંટણીનું છેલ્લું વર્ષ હશે ત્યારે હું પોલિટિક્સ કરીશ. એટલા માટે લોકોને પણ શંકા થઈ રહી છે, વિપક્ષને પણ શંકા થઈ રહી છે કે આ વિશેષ સત્ર શેના માટે બોલાવાઈ રહ્યું છે. આજે તો હું પૂરું કરું, આપણે નિકુલભાઈ પાસે જઈએ. નિકુલભાઈ, સવાલ અહીંયા એ છે કે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે એનાથી તમને શું વાંધો પડે, અને વન નેશન વન ઇલેક્શન એના મામલે હજુ સુધી સરકારે કંઈ નક્કી કર્યું નથી, તો તમે શેની આશંકાઓ અનુભવી રહ્યા છો? નિકુલભાઈ, સૌ પ્રથમ તો એવું કહેવા માંગીશ કે સરકાર ગમે તેટલા સત્ર બોલાવે એ એમના અધિકાર ક્ષેત્રની વાત છે અને એમાં અમને કોઈ જ વાંધો નથી. સંસદના સત્ર આપણે જોયા છે, ભૂતકાળમાં બી ચાલ્યા છે, અને જ્યારે બી કોઈ પ્રજાહિતના બિલ લાવવામાં આવે છે સંસદની અંદર તો લોકતાંત્રિક પ્રક્રિયાને ભાગરૂપે અમે બી જનપ્રતિનિધિઓ છે અને વિપક્ષ તરીકે અમે જ્યાં બી બિલની ચોખવટ જરૂરિયાત હોય ત્યાં અમે માંગીએ છીએ અને અમારો અધિકાર ક્ષેત્રની અંદર આવે છે, એમાં સરકારને કોઈ વાંધો ના આવે. ત્રીજી વાત, હજી સુધી એજન્ડા કોઈ જાહેર થયા નથી, પરંતુ જે રીતના ઋત્વિજભાઈએ કીધું સાચી વાત છે કે મીડિયા અને બધી ચેનલોમાં એક મુદ્દો ચર્ચા ચાલી રહ્યો છે અને એના ભાગરૂપે જ આપણે તમે આજે ચર્ચા રાખી છે કે વન નેશન વન ઇલેક્શન. હવે જયારે વન નેશન વન ઇલેક્શન ની વાત કરવામાં આવે તો ડેફિનેટલી કે સંસાધનો જે ઉપયોગ છે અને આપણો દેશ ઘડી ઘડી ચૂંટણીઓમાં રહેતો હોય તો લોકો બી એટલા જ બિઝી રહે છે અને એમના સંસાધનો રૂપિયા તંત્ર બધું જ એની અંદર બિઝી રહે છે. એના લીધે એટલે કોંગ્રેસ વન નેશન વન ઇલેક્શન માટે તૈયાર છે એવું હું માનું. હું એ જ કહેવા જઈ રહ્યો છું કે જયારે બી કોઈ દેશ હિતનો વાત હોય ને સંસદમાં ચર્ચા થવી જોઈએ, એ ચર્ચા નથી થતી. કોઈ બી બિલ સરકાર લઈને આવે એની ચર્ચા કરવી જોઈએ અને ચર્ચા થાય અને એના ઉત્કૃષ્ટ ચર્ચા પછી એવો નિર્ણય આવે કે આ દેશના હિતમાં આ વસ્તુ સારી છે તો ડેફિનેટલી બધાએ યુનેનિમસલી ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ. કારણ કે કોઈ બી બિલ હોય એ સંસદની પ્રક્રિયામાં પાસ થશે તો જ કાયદો બનશે અને તો જ એનો ઇમ્પ્લિમેન્ટેશન આવશે. પરંતુ આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે કોઈ બિલ લાવવાનો પ્રયત્ન કરે છે તો એના ચર્ચા માટે જે થવું જોઈએ ઉત્કૃષ્ટ એ કદાચ બહુ ઓછી થાય છે. એનો એક જ ઉદાહરણ આપી, અમે જયારે અમારા સૂચનો આપીએ છીએ તો એ સૂચનોના ઇમ્પ્લિમેન્ટેશન બી એ નથી કરતી. એનો એક બેસ્ટ એક્ઝામ્પલ હું તમારા માધ્યમથી કોટ કરવા માંગીશ, ગુજરાત પ્રાઇવેટ સ્કૂલ ફીઝ રેગ્યુલેશન એક્ટ 2017, જ્યાં ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની કહેતી હતી કે પ્રાઇવેટ સ્કૂલમાં 15,000, 25,000 અને 27,000 ફી બાળકોની હોય તો એમાં કોંગ્રેસને કોઈ જ વાંધો ના હોય. પરંતુ જયારે કોંગ્રેસે સૂચન કર્યું કે આ વસ્તુ કેવી રીતના ફિઝિબલ છે તો એના માટે કોઈ ચર્ચા નહીં. આનંદ પાનંદમાં ફી રેગ્યુલેશન કમિટી બનાવી, અમે એવું કીધું કે વાલીઓનું પ્રતિનિધિ હોવું જોઈએ, સૂચન આપ્યું, વિરોધ નતો કર્યો. પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા કોંગ્રેસ વિરોધ કરી રહી છે એ જે પ્રસ્થાપિત કરવા માંગે છે. તો હું વિનંતી કરીશ કે જયારે બી દેશ હિતની વાત હોય તો અમે હંમેશા કહીએ છીએ કે અમે લોકોની જોડે છે. આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે અત્યારે છીએ 75 વર્ષ, પરંતુ આ દેશને જયારે આઝાદ થયો ને સમુદ્ર મંથનની અંદર જેમ વિષ નીકળ્યું હતું ને તો વિષને કોંગ્રેસે પચાવી અને લોકોના હિતમાં કામ કરવાનું ચાલુ કર્યું છે. અમે તો વિષ પચાવનાર લોકો છે. આજે અમૃત મહોત્સવની અંદર અમૃતનો પ્યાલો ભારતીય જનતા પાર્ટી પાસે છે તો એમણે લોકહિતના કામ કરવો છે, દાયિત્વ એમની પાસે છે. પરંતુ જયારે કોંગ્રેસ તરીકે અમે બી પ્રતિનિધિ તરીકે જયારે સંસદમાં કઈ રજૂઆત કરે તો અમારે અમને સાંભળે અને અમારા સૂચનો લોકહિતમાં જનહિતમાં ઇમ્પ્લિમેન્ટ કરે. નિકુલભાઈ, ઓકે. વાસુદેવભાઈ, સવાલ અહીંયા એ છે કે સંસદનું જે વિશેષ સત્ર બોલાવાઈ રહ્યું છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, અને આ સત્રની અંદર જો વન નેશન વન ઇલેક્શન બિલ આવે તો એની પાછળ સરકારના શું ઈરાદા હોઈ શકે? બે પ્રશ્નો છે. એક તો વન નેશન વન ઇલેક્શન
એક આર્ગ્યુમેન્ટ એવો દેવાઈ રહ્યું છે કે ખર્ચ ખૂબ થતો હોય છે એટલે ખર્ચમાં એક સાથે ઇલેક્શન થાય તો ઘટાડો થાય. તો મારું કહેવું એમ છે કે ખર્ચાળ જે ઈવીએમથી ઇલેક્શન થાય છે એનો જે ખર્ચ છે એ બેલેટ પેપરથી જે ખર્ચ થાય એના કરતાં અનેક ગણો વધારે છે. ખર્ચ ઘટાડવો જ હોય તો ઈવીએમ કાઢી બેલેટથી ચૂંટણી થઈ શકે અને બીજું વિશ્વસનીય પણ થાય એટલે આર્થિક રીતે પણ પોસાય. રહી વાત વન નેશન વન ઇલેક્શનની જે વાત છે તો ઇલેક્શન અત્યારે આ વિષય કેમ આવ્યો અને આ કમિશન નથી આ કમિટી છે. કમિટીનું કામ મોટે ભાગે પ્રચાર પ્રસાર કરી લોકમત મેળવવાનું ને એના ડેટા કલેક્ટ કરવાનું એ હોય છે, એનું સબમિશન હોય છે. આ કમિટી અત્યારે કેમ, સવાલ એવો છે કે માની લો કે આ અત્યારે આને સત્ર સાથે સંબંધ શું છે, જો સત્રમાં આ વિષય આવવાનો હોય તો આ બિલ જે છે એમાં ઓછામાં ઓછા એટલે 72, 75, 182, 185, 184, 356 આવા સંવિધાનમાં એમેન્ડમેન્ટ કરવાની જરૂર પડે, બંધારણીય સુધારા લાવવાની જરૂર પડે એને માટેની બહુમતી. બહુમતીમાં એવું છે કે બંધારણીય સુધારો હોય ને એટલે રાજ્યસભાનું રાજ્યસભામાં કરવું પડે, એનું સંયુક્ત સત્ર બોલાવાતું નથી એટલે એની માટેની જે બહુમતી જોઈએ બહુમતી છે જ નહીં એમની પાસે. અને વયું એમાં ફેડરલ સિસ્ટમનો આ પ્રશ્ન છે એટલે 50% સ્ટેટ એટલે 16 સ્ટેટનો એમને સપોર્ટ જોઈએ તો 14 છે એટલે આ બિલ બિલ મુકાય તો પસાર થવાની કોઈ સંભાવના પણ નથી ત્યારે આ બિલ શું કરવા. તો આ બિલ એટલા માટે એટલે આની ચર્ચા હાથ હતો આ કમિટી એટલા માટે અત્યારે બની છે કે અત્યારે ચૂંટણીઓ માથે આવી રહી છે. દેશમાં એક વર્ગ એવો છે કે ચૂંટણીમાં બહુ ફિઝુલ ખર્ચા થઈ રહ્યા છે, ચૂંટણીમાં ખર્ચા થાય છે એને કારણે પછી વસૂલી કરવા માટે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એવો દેશમાં 0.5% 1% એવો મતદાતા છે કે આ વિષય કોઈ લઈને આવે તો એને એ ફેવર કરી શકે. એટલે એને માટેની બધી વાતો વિષયો ચર્ચાઓ સભાઓ બધું થવાનું છે પણ એ પાસ થવાની કોઈ સંભાવના નથી એટલે એના નામે જે 0.5% 1% જે મત લઈ શકાય એ મત આમાં મેળવી શકાય સિવાય એના સિવાય કશું થવાની સંભાવના નથી. ભાઈ દિલ્હી સર્વિસ બિલ રાજ્યસભાની અંદર પસાર થયું, એનડીએ પાસે 111 સાંસદો હતા છતાં પણ અત્યારે મુંબઈની અંદર ઇન્ડિયા એરલાઇન્સની બેઠક થઈ, ઇન્ડિયા નામ નથી બોલતા બીજેપી વાળા, INDIA બોલે છે પણ મને તો લાગે છે કે એ સ્પેલિંગ ઇન્ડિયા છે એટલે હું ઇન્ડિયા બોલું છું. હવે આ ઇન્ડિયા એરલાઇન્સમાં જે 28 પક્ષો ની બેઠક થઈ એ બેઠકની અંદર જે સૂર નીકળ્યા એ સૂર એવા નીકળ્યા કે અમે બીજેપીને તો 2024ની અંદર રોકી લઈશું. આવા સંજોગોની અંદર આ પ્રકારનો એક સમાચાર આવે છે, દિલ્હી સર્વિસ બિલની વાત જે છે પાસ થવાની એ પણ આપણી સામે છે, તો તમને નથી લાગતું કે રાજ્યસભાની અંદર જે પક્ષો ઇન્ડિયા એલાયન્સમાં સામેલ નથી અને જેમની પાસે 29 જેટલી બેઠકો છે એ પક્ષોના ટેકાથી આ સરકાર જો આ બિલ લાવે તો એને ધારે તો પારિત કરી શકે? ના, એમાં એવું છે કે બધી ચૂંટણીઓ સાથે થાય તો ચહેરા ઉપર જે ચૂંટણી લડાઈ છે એને ફાયદો થાય. લોકસભા વિધાનસભા એટલે ક્ષત્રપો છે ને બધા, એના ટેકાથી એમને બિલ પાસ કર્યું હતું. એ ક્ષત્રપો છે એને જે ફેસ ઉપર ચૂંટણી લોકસભાની લડાઈ એની સાથે જ વિધાનસભા થાય તો 71% જે ઓલા બોલે છે સર્વે બોલે છે એમાં એને મત જાય છે. એટલે ક્ષત્રપો ધીમે ધીમે ફેડરલ સિસ્ટમ છે એમાં જે નાના નાના પક્ષો જે છે ક્ષત્રપો છે સ્ટેટના એ ધીમે ધીમે એબોલિશ થઈ જાય એટલે એ કોઈ આમાં આ બિલમાં સપોર્ટ આપે એવી કોઈ સંભાવના નથી. કારણ કે એની એમાં અસ્તિત્વ એનું અસ્તિત્વ એમાં જોખમાય છે એટલે એ સંભાવના નથી કે એ બિલ પાસ થઈ શકે ને નથી એવી પૂરેપૂરી સંભાવના છે. ઓકે, ઠીક છે ઠીક છે વાસુદેવભાઈ. ઋત્વિજભાઈ, તમારા ઉપર સીધો આરોપ લાગી રહ્યો છે કે આ દેશની લોકશાહી અને ફેડરલ સિસ્ટમને ખતમ કરવા માટે વન નેશન વન ઇલેક્શન બિલ લાવવામાં આવે એવું ઘણા લોકો જોઈ રહ્યા છે. આપ શું કહેશો? આપ શું લોકશાહીને ખતમ કરવા માંગો છો? મને એ નથી સમજતો પાસી ફેડરલ સ્ટ્રક્ચર છે એને સમાપ્ત કરવા માંગો છો? મને એ નથી ખબર પડતી કે એક સાથે દેશમાં ચૂંટણી કરવાથી ફેડરલ સિસ્ટમને કે લોકશાહીને કઈ રીતે નુકસાન થાય. હા, હું એ જ કહું છું. પહેલી વખત તો આ પહેલી વખત તો બની નથી રહ્યું. સાંભળો સાંભળો, હું એ જ કહી રહ્યો છું કે લોકસભા એ રાષ્ટ્રીય મુદ્દા ઉપર લડાઈ છે, વિધાનસભાઓ છે એ સ્થાનિક અને પ્રાદેશિક મુદ્દા ઉપર આવા સંજોગોની અંદર એક સાથે ચૂંટણી કરી અને રાષ્ટ્રીય મુદ્દાઓને હાવી કરી અને પ્રાદેશિક મુદ્દાઓને તમે દબાવવાની કોશિશ નથી કરી રહ્યા? બિલકુલ બિલકુલ નહીં. જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે મતદાતા એકદમ હવે તો સમજુ થઈ ગયા છે
એટલે સ્ટેટના ઇલેક્શનમાં પણ મત આપતી વખતે અને સેન્ટ્રલમાં પણ મત આપતી વખતે એમનો મત મતાંતર હોય છે અને એ પ્રમાણે જે તેઓ નિર્ણય લેતા હોય છે અને અનેક ઉદાહરણો છે. માનો કે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સફળતા નથી મળી, પરંતુ બે વખતથી લોકસભાની સાથે સાત બેઠકો દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી જ જીતી રહી છે. આવા અનેક ઉદાહરણો છે. બીજું કે એક સમયે દેશમાં બધી જ ચૂંટણીઓ એક સાથે કરવાથી દેશની લોકશાહીને કે ફેડરલ સિસ્ટમને કોઈ નુકસાન નથી થતું. બીજું કે આ પહેલી વખત તો થશે નહીં, જો થશે તો આવું ભૂતકાળમાં અનેક વખત થયેલું છે. 1952માં, 57માં, 1962માં, 1967માં દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ થઈ છે. એટલે કે માત્ર આ નિર્ણય, ખ્યાલ નથી ભવિષ્યમાં શું થશે, પરંતુ આવો કોઈ નિર્ણય થાય તો તેનાથી ચોક્કસપણે માનવ સંસાધનો બચવાના છે, માનવ કલાકો બચવાના છે અને ખૂબ મોટો આર્થિક પણ બચત થવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને બીજું કે લોકશાહી ટકશે અને બચશે. હા, લોકશાહી ટકશે અને નહીં, બિલકુલ. તમે એક તમે જુઓ, ઘણી બધી લોકશાહીઓ છે, અનેક વિદેશના દેશોના ઉદાહરણો પણ છે. માનો કે અમેરિકામાં દર 6 વર્ષે જે 4 વર્ષે ચૂંટણીઓ જાય છે તો એમનો સમયગાળો ફિક્સ જ છે. મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ ડિસેમ્બર મહિનાનો બીજો કે ત્રીજો રવિવાર કે એવું કંઈક કોઈ સમયગાળો ફિક્સ છે કે એ દિવસે ફિક્સ કે આખા દેશની ચૂંટણી ત્યારે થાય જ, એટલે એમાં કોઈ બીજો વિષય ના હોય. અને ચૂંટણી પતી ગયા પછી બધા કામે લાગે અને પોતે જે વાત કરી છે, પોતાના મેનિફેસ્ટોમાં જે વાત કરી છે, દેશને આગળ લાવવા માટે એનો અમલ કરવાની વાત કરે, એના માટે પૂરતો સમય જીતેલા વ્યક્તિને મળી રહે, એ જ આની પાછળનો આશય હોય છે. બીજું એમ કહ્યું કે મત મેળવવા માટે, ભાઈ મત મેળવવા માટે આ પ્રકારની કોઈ પ્રોપોગંડા કરવો પડે એવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી નથી. છેલ્લા 9-9 વર્ષથી કેન્દ્રમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં જે રીતે દરેક ક્ષેત્રમાં વિકાસ થયા છે, જે રીતે સમાજના તમામ તબક્કાના લોકોનો વિકાસ થયો છે, દરેક સેક્ટરનો વિકાસ થયો છે, વિકાસના કામોના આધારે અમે તો જ્યારે ચૂંટણી થશે ત્યારે મત માગવા જવાના છીએ. અને અમે તો બહુ પહેલેથી આશ્વસ્ત છીએ. આજે માનો કે વિપક્ષના ગઠબંધનની બેઠકનો સવાલ છે. જી જી, 2014ની ચૂંટણીમાં વન નેશન વન ઇલેક્શન એ તમારા ચૂંટણીના સંકલ્પ પત્રમાં હતું? નહીં, પૂરો સવાલ સાંભળો. હવે તમે રામ મંદિરનું નિર્માણ તમારા સરકારના કાર્યકાળમાં થઈ રહ્યું છે, આર્ટિકલ 370ને તમે જમ્મુ કાશ્મીરમાંથી હટાવી દીધી છે. જો 2014નો ચૂંટણી સંકલ્પ પત્રનો વાયદો તમે અત્યારે પૂરો કરવા માટેની તૈયારી કરી રહ્યા હોય તો યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો કે જે 1989-87થી તમારા ચૂંટણી ઢંઢેરામાં છે, એના માટે શું કરશો? જો અમારા જે કંઈ પણ મેનિફેસ્ટોમાં જે કોઈ પણ વચનો હતા એ બધા જ પૂર્ણ કરવા, એક પછી એક અમે પૂર્ણ કરતા યોગ્ય સમયે અમે બધા મેનિફેસ્ટોમાં જેટલી વાત કરી છે બધી જ પૂર્ણ કરીશું. અને અમે એનું પ્રમાણ એક વખત નહીં, અનેક વખત આપી ચૂક્યા છીએ કે ભૂતકાળમાં જે વાત કરી હતી અમે કરીને દેખાડ્યું છે. સમય આવે બાકીના મુદ્દા પણ પૂર્ણ થશે. પરંતુ કુલ મળીને જ્યારે અમે વિકાસના આધારે મત માગવા જઈએ છીએ, હું તમને એ જ કહી રહ્યો હતો કે ચૂંટણીમાં અમે તો બિલકુલ આશ્વસ્ત છીએ કે આજ સુધી ન મળી હોય તેવી જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ફરી એકવાર સત્તામાં આવશે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરી એકવાર વડાપ્રધાન બનશે. વિપક્ષી ગઠબંધન ગમે તેટલી બેઠકો કરે અને આજની બેઠકો પછી ગમે તેવા ખયાલી પુલાવ બતાવતા નિવેદનો પણ કરે, પરંતુ કુલ મળીને એમની વચ્ચેની એકતા એ લાંબો સમય રહેવાની નથી. બધા જ એક સિંગલ પોઈન્ટ એજન્ડા સાથે માનનીય મોદી સાહેબને રોકવા માટે આવ્યા છે. પ્રજા એમને જાણી ચૂકી છે અને પ્રજા એમને જાકારો આપવા. નિકુલભાઈ, ઋત્વિજભાઈ કહી રહ્યા છે કે પ્રજા તમને જાકારો આપવાની છે. તમને લાગે છે કે આ વન નેશન વન ઇલેક્શન એ બીજેપીનું કોઈ નવું ગતકડું છે અથવા તો દેશ માટે ગેમ ચેન્જર સાબિત થશે, અથવા તો આનાથી ઇન્ડિયા ગઠબંધનની અંદર કોઈ તળાવ ઉભા થશે અને કોંગ્રેસ માટે પ્રાદેશિક પક્ષોને અણગમો પેદા થશે? આપની પાસે 2 મિનિટનો સમય છે. નિકુલભાઈ, વન નેશન વન ટેક્સની વાત કરતી આ સરકાર હજી સુધી બી પેટ્રો પ્રોડક્ટને જીએસટીમાં લાવી શકી નથી, પહેલો મુદ્દો. બીજો મુદ્દો, વન નેશન વન ઇલેક્શનની વાત છે, એ બી અત્યારે લોકોનું ધ્યાન ભટકાવવાનું છે. જે રીતના વાસુદેવભાઈ કીધું કે આખા ફેડરલ સ્ટ્રક્ચરની અંદર બિલને પાસ કરવા માટે જે રીતનું પ્રોસેસ કરવું પડે એ કદાચ પરિપૂર્ણ નહીં થાય. બીજું, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા અને લોકસભા, શું આ બધી ચૂંટણીઓ એક સાથે થશે કે નહીં એનું બી જાણકારી સરકારે આપવી પડશે અને ત્યાર પછી જે બી સૂચનો એ બધા એમને સાંભળવા પડશે. હું એટલું કહીશ છેલ્લે કે કોઈ ભી દેશ હિતમાં પ્રશ્ન હશે તો કોંગ્રેસ હંમેશા જોડે રહેશે. તમે ગતકડું માનો છો કે ગેમ ચેન્જર માનો છો? આટલો જવાબ આપો. ત્યારે લોકોનું
મેં કીધું વન નેશન વન ટેક્સ, જીએસટી હજી ફૂલ ફ્લેજ ઇમ્પ્લિમેન્ટ થયો નથી. શબ્દો શબ્દો સ્પષ્ટ કરો કે આ ગતકડું છે કે ગેમ ચેન્જર છે. ગતકડું છે સરકાર દ્વારા, પેલું જુમલો છે, જુમલો. કારણ કે એમણે કીધું બહોત હુઈ મહેંગાઈ કી માર, એ બી જુમલો હતો. 2 કરોડ રોજગારી, એ બી જુમલો હતો. 15 લાખ રૂપિયા લોકોના ખાતામાં પણ, એ બી જુમલો હતો. એટલે કે સરકારે તો સંસદના ફ્લોર ઉપર સ્વીકાર્યું છે કે આ બધા જુમલાઓ હતા. એટલે કે અત્યારે લોકોનું ધ્યાન ભટકાવવા માટે, કારણ કે ઇન્ડિયા જે રીતના મજબૂત થઈ રહ્યું છે, જે રીતના ગઠબંધનોની મીટિંગ થઈ રહી છે, શંખ કાશીએ ન પહોંચે એવું કહેનારી આ પાર્ટીને હવે ખ્યાલ આવી ગયો છે કે આ મજબૂત થઈ રહ્યું છે. તો એમણે ગેસના ભાવો ઘટાડી દીધા હમણાં જ. તમને ખ્યાલ હોય તો ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડના ભાવ નો વેરિએશન $20 સુધી થયો છે આ છેલ્લા 8 મહિનામાં. પણ પેટ્રોલનો ભાવ આ લોકોએ ઘટાડ્યો નથી. પરંતુ હવે એમને ખ્યાલ આવી ગયો છે કે લોકોના મુદ્દાથી આ કામ કરવાના છે, અને કર્ણાટકા એક મોડેલ બની ગયું છે એ લોકો માટે. એટલે એક ચિંતાનો વિષય છે. એના માટે જ ગેસના ભાવો ઘટ્યા છે. અને આવનારા દિવસોમાં અમે મજબૂતાઈથી આ સરકારને બતાવીશું કે લોકોના મુદ્દા શું હોય. ઠીક છે, ઠીક છે. નિકુલભાઈ, વાસુદેવભાઈ, આ વન નેશન વન ઇલેક્શન ચૂંટણીના 6 મહિના 7 મહિના 8 મહિના પહેલા જે સંભવિત ગતકડું છે અથવા તો ગેમ ચેન્જર, આને તમે માનો છો? કઈ રીતે જોઈ રહ્યા છો આખી વસ્તુને? સમસ્યા શું? સમસ્યા એવી છે કે ભારતીય જનતા પાર્ટી છે, એની પહેલા નંબરની પોસ્ટમાં પરિવારવાદ નથી, નીચે પરિવારવાદ છે. બાકીના રાજકીય પક્ષો છે એમાં પહેલા નંબરની પોસ્ટમાં પરિવારવાદ છે, નીચે નથી. ને ભારતીય જનતા પાર્ટીમાં ઉલટું છે. ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી અથવા તો વડાપ્રધાન એ ચૂંટણી જીતાડી શકે ને તો જ રહી, નહીતર ચૂંટણી જો ન જીતાડી શકે તો આપણે ત્યાં આપણે કેશુભાઈને પણ બદલતા જોયા છે. એટલે મૂળ શું છે કે હવે જે પરિસ્થિતિ, જે ગઠબંધન બની રહ્યું છે ઇન્ડિયાનું, એ ગઠબંધનના કારણે જે પરિસ્થિતિ પેદા થઈ છે, એમાં 5 વિધાનસભાની ચૂંટણીઓ છે, એના જે વિશ્લેષણો વગેરે થઈ રહ્યા છે, એમાં ભારતીય જનતા પાર્ટી જીતવાની સંભાવના ઓછી છે. એને એ ડર નથી. એને ડર એ છે કે 3 પહેલા હાર્યા છીએ, આ 5 હારીશું, તો નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન છે, અને એવું એમ છે કે ચૂંટણી જીતાડી શકવાની એમની હવે એવી ક્ષમતા નથી. અને ઓર્ગેનાઇઝરમાં આને આ પહેલા મૂકી દેવામાં આવ્યું છે કે હવે ચહેરા ઉપર અથવા તો હિન્દુત્વ ઉપર ચૂંટણીઓ નહીં જીતી શકાય. એટલે આખો જે વિષય જે ડેવલપ થયો છે, હા, એક જ મિનિટ, એટલે આ જે વિષય ડેવલપ થયો છે કે કદાચ ડિસેમ્બર સુધીમાં ચૂંટણીઓ પૂરી થાય ને ન જીતે, તો કદાચ અંદરથી જ એવો મોટો સૂર ઉપડે અને વડાપ્રધાન બદલવા આવી સ્થિતિ પણ થઈ શકે. એટલા માટે આ પાર્ટીનો નેચર છે આ કે જીતાડી ના શકે એવાને વડાપ્રધાન બનાવતા નથી. એટલે આ વિષય છે. એક નાની સાથે કરી લઈએ, એક આપણી નાની કોમેન્ટ લઈ લઈએ. ઋત્વિજભાઈ, વન નેશન વન ઇલેક્શન એ તમારો સંકલ્પ છે કે અત્યારે ચૂંટણી પહેલા કાઢવામાં આવેલું, કોથળામાંથી કાઢવામાં આવેલું બિલાડું છે? નહીં, જુઓ, તમે કાયમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ બોલ્યા છે કે વન નેશન વન ઇલેક્શન થવું જોઈએ, પરંતુ અત્યારે આ વાત હજુ આધિકારિક રીતે સામે આવી નથી. પરંતુ આ 5 રાજ્યોની ચૂંટણીના પરિણામોના સર્વેના લીધે કે આગામી ચૂંટણી જીતવાની લઈને કોઈ આશંકાના લીધે, તો એ બધા ગગોળા છે. ભારતીય જનતા પાર્ટી 5 રાજ્યોમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં પોતાની પોઝિશન એકદમ કમ્ફર્ટેબલ છે, અને બધા જ પ્રકારના ઇતિહાસ તોડીને પ્રચંડ બહુમતી સાથે 5 રાજ્યો લોકસભામાં ભાજપ જીતશે, એમાં સરકારને કોઈ સ્થાન નથી. તો વન નેશન વન ઇલેક્શન આ એક બહુ મોટો મુદ્દો છે. ભારત જેવી વાયબ્રન્ટ લોકશાહી માટે આ એટલા માટે મહત્વનો મુદ્દો બની જાય છે કે અહીંયા લોકશાહીની અંદર ઘણા બધા સ્તર છે. ગ્રામ પંચાયત, સ્થાનિક સ્વરાજ્ય, વિધાનસભા અને સેન્ટર એટલે કે લોકસભા. આ જે સ્તર છે એ સ્તરની અંદર લોકશાહી એ પૂરી રીતે સંરક્ષિત થવી જોઈએ. પણ એનો મતલબ એ નથી કે ચૂંટણીની અંદર 60,000 કરોડ જેટલો મોટો માતબાર ખર્ચો થાય, એ ખર્ચો આગામી ચૂંટણીની અંદર કદાચ 1,00,000 કરોડ ઉપર પહોંચી જાય. આ પ્રકારની વસ્તુ પણ ન થવી જોઈએ. અને ચૂંટણી જે સતત ચાલી રહી છે એના ઉપર પણ કોઈ એક આપણે નિયંત્રણ રાખવું પડશે અને નિયંત્રણ મૂકવું પડશે. પણ આ બધું જ પોલિટિકલ વિલ સાથે અને પોલિટિકલ ઇન્ટરેસ્ટ વગર થવું જોઈએ. આપનો ખૂબ ખૂબ આભાર વાસુદેવભાઈ, ઋત્વિજભાઈ, નિકુલભાઈ. નમસ્કાર.